પાંડેસરાના યુનિટી ઇન્ડસ્ટ્રીઝમાં જુગારમાં 2000 રૂપિયા હારી ગયા બાદ થયેલા ઝઘડામાં 4 યુવકોએ એકને લાકડાના દંડા વડે માર મારી એની હત્યા કરી નાખવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલા મહાકાલી નગરમાં ગજાનંદ આસારાજ સોનવડે પરિવાર સાથે રહેતો હતો અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 25 જાન્યુઆરીની સવારે પાંડેસરાના યુનિટી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા ઓવરબ્રિજ નીચે ગજાનંદ અને પ્રદીપ વિશ્વકર્મા સહિતના વ્યક્તિઓ ગંજીપાનાનો હાજીતનો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન દીપક વિશ્વકર્મા જુગારમાં 2000 રૂપિયા હારી ગયો હતો, જેથી તેણે આ રૂપિયા ગજાનંદના કારણે હારી ગયો હોવાનું કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ગજાનંદ પોતાના ઘરે લઈ જઈ રહ્યો હતો. દરમિયાન ઉધના સ્થિત લિયો વિદ્યાલય પાસેથી ગજાનંદ પસાર થતો હતો ત્યારે દીપક વિશ્વકર્મા, 2 સરદારજી તથા રિક્ષા ચાલક સહિત 4 વ્યક્તિઓ એક રિક્ષામાં આવ્યા હતા અને ગજાનંદને આંતરી તેની સાથે જુગારમાં પૈસા હારી જવા બાબતે ફરી ઝઘડો કર્યા બાદ તેને લાકડાના ફટકા વડે માર મારી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગજાનંદને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક ગજાનંદના ભાઈ સાળા ગણેશ સૂર્યવંશીની ફરિયાદને આધારે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે 2000 રૂપિયા માટે ગજાનંદ સોનવણેની હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા પોતાના નામ ઉધનાની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો મુકેશ મેઘવાલ તથા અજય સિંગરા હોવાનું જણાવ્યું હતું. તારીખ 25/1/2018 આશરે સવારે 10 વાગ્યાના આસપાસ અમુક ઈસમો બાકી બોય પાસે જે બ્રિજ આવેલ છે તેની નીચે લાલ કાળુ નામનું જે ચીટિંગ જુગારની રમત હોય છે તે રમતા હતા. ત્યાંથી એક યુવક પસાર થયેલો જેનું નામ દીપક વિશ્વકર્મા છે. તેને આ લોકોએ ગેમમાં સામેલ કરી અને અસકિત 2000 રૂપિયા તેની પાસેથી લીધા હતા, જેથી આ યુવકને થયું કે આ પૈસા મારે જે ચીટિંગ કરીને મેળવેલ હોય, જેથી તે યુવકે તેને પૈસા આપવા માટે પાછા આપવા માટે જણાવેલું હતું. ત્યારબાદ પેલા લોકો રિક્ષામાં નીકળી જતા આ કામનો જે મરણજનાર જે છે જેનું નામ પેલું છે જનાર્દનભાઈ, એ ત્યાંથી ગજાનંદભાઈ નીકળી ગયેલા હોય તેનો પીછો કરી રિક્ષામાં અને દક્ષેશ્વરથી આગળ ઉધનાની હદ છે લિયો સ્કૂલ પાસે ત્યાં પહોંચે પીછો કરીને રિક્ષા આંતરી અને ત્યાંથી નીચે ઉતારી અને આ લોકો તેમજ આ કામે મરણજનાર વચ્ચે ઝઘડો થાય છે. જે ઝઘડા દરમિયાન બાજુમાં અમુક લોકો જે બેન્સામાં કામ કરતા હોય છે મજૂરો તરીકે તે લોકો ત્યાંથી નીકળી ઝઘડામાં ભાગ લે છે અને ઓચિંતો યુવક ગજાનંદ ઉપર જે છે તે હુમલો કરે છે અને તે હુમલાને કારણે ત્યારબાદ ઝઘડો થયો, જેથી કંટ્રોલનો કોલ લાગ્યો. કોલ લાગવાથી ઉધના પોલીસ સ્ટેશન PCR યુવક તથા ફરિયાદી બંનેને લઈ જાય છે. મેટર માનેસરા પોલીસ સ્ટેશનથી શરૂ થયું હોય, જેથી માનેસરા પોલીસ સ્ટેશન અહીંયા મોકલવામાં આવે છે. અહીંયા તેની અરજી લઈ અરજીના કામે તેને રાખેલ છે. ત્યારબાદ તેના પરિવારજનો આવી અને જણાવે છે કે તેની કોઈ અગાઉની જૂની બીમારી છે જેની તેની સારવાર ચાલી રહી છે, તેથી સારવાર લેવી જરૂરી હોય છે, જેથી પોલીસે તેને સેશનદારીમાં નોંધ કરી અને તેને પરત જવા દીધેલ અને અટક કરેલ ન હતું. ત્યારબાદ ઘરે જઈ અને હોસ્પિટલ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું, જે કામે બાદમાં PM રિપોર્ટમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે મલ્ટિપલ ઇન્જરીના કારણે આવવાથી લોકોને માર મારવાથી અને અમુક સાહેબોથી પણ અમને જાણ થયેલી કે આ યુવકને ત્યાં માર મારેલ હતો દક્ષેશ્વરથી આગળ લિયો સ્કૂલની પાસે, જેથી હત્યાનો ગુનો નોંધવામાં આવેલ હતો. હત્યાનો ગુનો નોંધી અને ઇન્ફોર્મર્સ તેમજ CCTV ફૂટેજના આધારે તે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને દીપક જે આ કામનો જે અગાઉનો અરજદાર હતો તે પણ આ કામમાં સામેલ હતો મારવામાં અને તે હાલ UP ભાગી ગયેલ હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. જે આરોપી છે અગાઉના ગુનામાં કંઈ સંકળાયેલો છે જે આરોપી છે? ના, આગળના ગુનામાં તેમની કોઈ હિસ્ટ્રી હોય તેવું જણાતું નથી.